મિત્રો આજના વિડીયોમાં આપણે એવી વનસ્પતિની માહિતી મેળવવાના છીએ કે જે હવામાં ઉડતા જંતુઓનો શિકાર કરીને પણ ખોરાક મેળવે છે શિકારી વનસ્પતિ એટલે કે પિયર પ્લાન્ટ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વધુ માહિતી મેળવતા પહેલાં આપણે હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોના લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા રહીએ એટલા માટે બે લેકન પ્રેસ કરો મિત્રો વનસ્પતિ સામાન્ય રીતે જમીનમાંથી મૂળ દ્વારા ખોરાક મેળવે છે પરંતુ કેટલીક વનસ્પતિ હવામાં ઉડતા જંતુઓનો શિકાર કરીને પણ ખોરાક મેળવે છે વનસ્પતિ જગતમાં બસો જેટલી વનસ્પતિ જંતુનો શિકાર કરનાર છે તેમની શિકાર કરવાની રીત પણ જુદી જુદી હોય છે શિકારી વનસ્પતિ પિયર પ્લાન્ટ નોંધપાત્ર અને જાણીતી વનસ્પતિ છે મિત્રો એક સવાલ એવો પણ થાય આપને કે વનસ્પતિને જમીનમાંથી પોષક દ્રવ્યો મળે છે અને ફોટોસિન્થેસિસ દ્વારા તેના પાન ખોરાક પણ બનાવી શકે છે તેમ છતાં પણ આ વનસ્પતિને જંતુઓ ખાવાની શું જરૂર હશે તે સવાલના જવાબ સામે અમે જણાવી દઈએ કે વનસ્પતિને પોષણ માટે પૂરતા પ્રમાણમાં કોઈને કોઈ રીતના પોષક દ્રવ્યો તો જોઈએ જ છે તો તેમાં કેટલાક પ્રદેશોમાં વધુ પડતા વરસાદને લીધે જમીન ધોવાઈ જાય છે કેટલાક પ્રદેશોમાં પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોય તેવી પરિસ્થિતિમાં તેવી સ્થિતિમાં વનસ્પતિ ઉત્ક્રાંતિ કાળમાં જંતુપક્ષી બની હતી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા પિયર પ્લાન્ટ લગભગ સો જાતના છે પિયર પ્લાન્ટના ફૂલ છટકા જેવા હોય છે તેમાં લટકતી કોથળીમાં ચીકણું દ્રવ્ય હોય છે જેમાં જંતુઓ તેની ઉપર બેસે એટલે જંતુ ચોટી જાય છે અને ધીમે ધીમે કોથળીની અંદર કોથળીમાં ઉતરી જાય છે કોથળીની અંદરની સપાટી મીણ જેવી ચીકણી અને નીચેની તરફ ઝૂકેલા સૂક્ષ્મ તાંતણાની બનેલી હોય છે જંતુઓ તેમાં ફસાય એટલે લપસીને કોથળીના તળિયે જઈને પડે છે પિયર પ્લાન્ટમાં સૌથી મોટા કોબરા લીલી તો સાપની ફેણ જેવા હોય છે મિત્રો વધુમાં તમારા સામાન્ય જ્ઞાન માટે અમે જણાવી દઈએ કે અમેરિકાના ઓરેગોનમાં ડાર્લિંગટોનિયા નેચર સાઇટ છે જે અઢાર એકરમાં ફેલાયેલું છે આ બગીચામાં વિવિધ પ્રકારના પિયર પ્લાન્ટ સાચવવામાં આવ્યા છે આ નેશનલ પાર્ક એવો છે કે માત્ર પિયર પ્લાન્ટના રક્ષણ માટે જ બનાવેલો છે સામાન્ય રીતે માંસાહારી છોડ એવી જમીનમાં ઉગે છે કે જ્યાં જમીન એસિડિક અથવા કર્કશ હોય છે આવી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને આ ઉણપને પહોંચી વળવા માટે આ છોડ જંતુઓને પકડે છે અને તેમના શરીરમાં નાઇટ્રોજન મેળવે છે આપણે તેમાંની પ્રજાતિઓના કેટલાક નામ જોઈએ તો ગેનલિસી ડાર્લિંગ્ટન કેલિફોર્નિયા જીઆરકા સુંદવ કેપ સન્ડેવ બિબલીસ શુક્રો ફ્લાઇટ એપ રોજોલિસ્ટ રોરીદુલા સોફા લોટ તથા બીજી ઘણી જાતના છોડ જોવા મળે છે મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારા અપડેટ્સ આપણા સુધી પહોંચતા જાય એ માટે બે લાયકન પ્રેસ કરો